નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. અગાઉના છઠ્ઠા વિડિયો લેક્ચરમાં આપણે શીખ્યા કે વર્ગમૂળમાં 2 અસમમેય છે, વર્ગમૂળમાં 3 અસમમેય છે, એની સાબિતી આપણે અગાઉના વિડિયોમાં શીખ્યા. આજે આપણે એનાથી થોડાક આગળ વધીએ. ઉદાહરણ નંબર 10 આપણને આપેલ છે. દર્શાવો કે 5 માઇનસ વર્ગમૂળમાં 3 અસમમેય છે. આપણે આ તો સાબિત કર્યું કે વર્ગમૂળમાં 3 અસમમેય છે, પણ હવે આપણે એવું સાબિત કરવું છે કે 5 માઇનસ વર્ગમૂળમાં 3 અસમમેય છે. અગાઉ 9માં આ બાબત તમે શીખ્યા છો કે કોઈ સમમેય સંખ્યા અસમમેય છે, 5 એ, અને અસમમેય વર્ગમૂળમાં 3 અસમમેય, તો સમમેય અને અસમમેય સંખ્યાઓના સરવાળા કે તફાવત હંમેશા અસમમેય હોય. આપણે એ તમે 9માં એનો ઉપયોગ પણ કરતા, અહીંયા આપણે સાબિત કરવું છે એને. તો અગાઉ જેમ આપણે વર્ગમૂળમાં 2 અસમમેય છે, વર્ગમૂળમાં 3 અસમમેય છે, આ સાબિત કરવા માટે જે રીતનો ઉપયોગ કર્યો એ રીત અહીંયા ઉપયોગ કરીએ. કે ધારો કે 5 માઇનસ વર્ગમૂળમાં 3 સમમેય છે. આપણે ઉલટું ધાર્યું, શું કે 5 માઇનસ વર્ગમૂળમાં 3 એ સમમેય છે. ચલો, સમમેય હોય તો આપણે શું લખી શકીએ? માટે 5 માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર આપણે શું લખી શકીએ? એ છેદમાં બી. આપણે અહીંયા લઈ લઈએ છીએ કે એ અને બી અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે જ. આપણે એવું લઈ લઈએ કે એ અને બી અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે જ. તો 5 માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર એ છેદમાં બી. હવે આપણે આ તો સાબિત કરી ચૂક્યા છે કે વર્ગમૂળમાં 3 અસમમેય છે, એટલે હવે ફરીથી આપણે બધું ફરીથી કરવાની જરૂર રહેતી નથી. આપણે હવે આની સાબિતી જોઈએ. આપણે એ માઇનસ બી આ બાજુ લાવી દઈએ અને વર્ગમૂળમાં 3 આપણે પહેલી તરફ લઈએ, તો 5 માઇનસ એ અપોન બી. આ એ છેદમાં બી આ બાજુ લાવ્યા એટલે માઇનસ થયા. આ માઇનસ વર્ગમૂળમાં 3 છે, પહેલી તરફ જશે એટલે વર્ગમૂળમાં 3. એ છેદમાં બીને આપણે આ તરફ લાવ્યા તો માઇનસ એ છેદમાં બી, અને માઇનસ વર્ગમૂળમાં 3 પેલી તરફ લઈ ગયા એટલે વર્ગમૂળમાં 3. આનું સાદુરૂપ આપીએ તો સમચ્છેદી બનાવીએ તો છેદ આવશે બી, અને સમચ્છેદી બનાવીએ તો છેદ આવશે આપણો બી. તો અહીંયા છેદમાં કશું જ નથી, તો બી ગુણાશે તો ઉપર પણ બી ગુણવું પડશે, એટલે ઉપર થશે 5b માઇનસ એ બરાબર વર્ગમૂળમાં 3. હવે આ એ અને બી તો પૂર્ણાંક છે, એ અને બી પૂર્ણાંક હોવાથી કારણ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એ અપોન બી લખીએ જ્યારે સમમેય સંખ્યા માટે, તો એ અને બી પૂર્ણાંક, તો એ અને બી પૂર્ણાંક હોવાથી 5b માઇનસ એ છેદમાં બી સમમેય મળે. એ અને બી પૂર્ણાંક છે માટે 5b માઇનસ એ અપોન બી આનું સાદુરૂપ આપણે આપીએ તો શું મળશે આપણને? સમમેય. તેથી જો આ ડાબી બાજુ સમમેય હોય તો જમણી બાજુ પણ સમમેય થવી જોઈએ, તેથી વર્ગમૂળમાં 3 પણ સમમેય થાય. જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે તો ડાબી બાજુ સમમેય મળે તો જમણી બાજુ એટલે કે વર્ગમૂળમાં 3 પણ સમમેય થાય. પરંતુ આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં જોયું કે વર્ગમૂળમાં 3 એ તો સમમેય નથી પણ કેવી છે? અસમમેય છે. આપણે ફરીથી બધું સાબિત કરવાની જરૂર નથી, આપણે લખી જ દઈશું. વર્ગમૂળમાં 3 સમમેય છે એ ધારણા આપણી ખોટી થાય, પરંતુ વર્ગમૂળમાં 3 એ તો અસમમેય સંખ્યા છે. માટે આપણી ધારણા 5 માઇનસ વર્ગમૂળમાં 3 સમમેય છે તે ખોટી છે. શું થયો મતલબ? કે જો 5b માઇનસ એ અપન બી એ અને બી પૂર્ણાંક છે માટે આનું સાદુરૂપ આપશો તો સમમેય મળે. તો આ સંખ્યા સમમેય હોય ડાબી બાજુ તો જમણી બાજુ પણ સમમેય મળે. પરંતુ આપણે સાબિત કરી ચૂક્યા છીએ કે વર્ગમૂળમાં 3 એ તો અસમમેય છે. માટે આપણી જે ધારણા છે કે 5 માઇનસ વર્ગમૂળમાં 3 સમમેય છે તે ધારણા કેવી થશે? ખોટી.
तो आपणी धारणा खोटी छे, माटे पांच माइनस वर्गमूल में त्रण सम्मेय नहीं पण केवी हशे असम्मेय छे। तो विद्यार्थी मित्रों आवा एक्जाम्पल तो आपणे एकदम सरळताथी साबित करी शकीशुं। જ્યારે પણ કોઈક સમ્મેય સંખ્યા અને અસમ્મેય સંખ્યાના સરવાળા અને બાદબાકીનું સ્વરૂપ આપ્યું હોય ત્યારે આપણે આટલી જ બાબતનો ઉપયોગ કરવો પડશે, તો આપણું જે સાબિત કરવાનું છે આપણને મળી જશે। એના પછી ઉદાહરણ નંબર 11 છે, એમાં સમ્મેય અને અસમ્મેયનો ગુણાકાર આપ્યો છે। તો આ પણ તમે આગળ જોયું છે કે કોઈ સમ્મેય અને અસમ્મેયનો ગુણાકાર છે તો અસમ્મેય થશે જ। આપણે સાબિત કરીએ, ધારો કે 3 વર્ગમૂળમાં 2 એ સમ્મેય છે। આપણે ઉલટું ધારી લઈએ કે ધારો કે 3 વર્ગમૂળમાં 2 કેવી છે, સમ્મેય। માટે 3 વર્ગમૂળમાં 2 બરાબર સમ્મેય હોય તો કેવું સ્વરૂપ થાય, એ છેદમાં બી। આ 3 છે એની આપણે પેલી તરફ લઈ લઈએ તો વર્ગમૂળવાળી જે કિંમત છે એને જ આપણે રહેવા દેવાનું, બાકીનું આપણે પેલી તરફ લઈ લઈએ। તો 3 પેલી તરફ જશે તો શું થશે, એ છેદમાં આ 3 આ તરફ જાય એટલે 3b। એક તરફ આપણે વર્ગમૂળવાળી કિંમત રહેવા દઈશું જે મેં અહીંયા કર્યું તેમ, અને એક તરફ બાકીની કિંમતો લઈ લઈશું। હવે અહીંયા પણ a અને b પૂર્ણાંક હોવાથી એ છેદમાં 3b સમ્મેય મળે। જો આનું સાદુરૂપ આપે અને b પૂર્ણાંક છે માટે એ છેદમાં 3b નું સાદુરૂપ આપે તો સમ્મેય મળે, તેથી વર્ગમૂળમાં 2 પણ સમ્મેય થાય। પરંતુ આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં જોયું કે વર્ગમૂળમાં 2 તો કેવી સંખ્યા છે, અસમ્મેય છે। તો પરંતુ વર્ગમૂળમાં 2 એ તો અસમ્મેય સંખ્યા છે, અસમ્મેય સંખ્યા છે। માટે આપણી ધારણા આપણે કઈ ધાર્યું કે 3 વર્ગમૂળમાં 2 એ સમ્મેય છે તે ખોટી છે। આપણી ધારણા કેવી છે, ખોટી, સમ્મેય હોઈ શકે નહીં। માટે 3 વર્ગમૂળમાં 2 એ અસમ્મેય છે। તો કોઈ પણ એક્ઝામ્પલ આપણે આ રીતે સાબિત કરી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે જો ઉદાહરણ નંબર 9, 10 અને 11 બરાબર સમજ્યા હોય તો સ્વાધ્યાય 1.3ના આપણે બધા જ એક્ઝામ્પલ સાબિત કરી શકીએ। અહીંયા આપણને સ્વાધ્યાય 1.3માં આ પ્રકારના એક્ઝામ્પલ આપેલ છે, સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમ્મેય છે। તો હું હિન્ટ આપું છું તમને, આપણે આ હોમવર્કની અંદર આ કામ કરીશું। વર્ગમૂળમાં 5 અસમ્મેય છે તો આપણે શું કરી લેવાનું, ધારો કે વર્ગમૂળમાં 5 સમ્મેય છે તો વર્ગમૂળમાં 5 બરાબર આપણે શું લખી શકીએ, પી છેદમાં ક્યુ। આપણે જે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 સમ્મેય છે એ પ્રકારે એક્ઝામ્પલ જોયા હતા, એ જ રીતે આ સાબિત કરી શકીએ। તો આ એક્ઝામ્પલ આપણે એ રીતે હોમવર્કમાં કરીશું। એ જ પ્રકારે 3+2 વર્ગમૂળમાં 5 અસમ્મેય છે એ પણ સાબિત કરવા માટે આપણે જે ઉદાહરણ નંબર 10 5 માઇનસ વર્ગમૂળમાં 3 અસમ્મેય છે એનો ઉપયોગ કર્યો, એ જ રીતે આપણે આનો પણ ઉપયોગ કરી શકીએ। આપણે 3+2 વર્ગમૂળમાં 5 સમ્મેય છે એવું લઈએ એટલે એના બરાબર આપણે એ છેદમાં બી લઈ શકીએ। આ 3 આપણે પેલી તરફ લઈ જઈએ, 2 છેદમાં લઈ જઈએ, એ વર્ગમૂળમાં 5 એકલું આપણે એક તરફ રાખીશું તો આપણે આ પણ સાબિત કરી શકીએ। એ જ પ્રકારે સ્વાધ્યાય 3ની અંદર પણ આ એક્ઝામ્પલ છે, આપણે એ રીતે સાબિત કરી શકીએ। તો આપણે ઉદાહરણ 9, 10 અને 11 એ ઉપરથી જ સ્વાધ્યાય 1.3ના આ એક્ઝામ્પલ ગણીશું। હવે સ્વાધ્યાય 1.4 આપણને પહેલો જ પ્રશ્ન એ પ્રકારનો આપેલો છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમ્મેય સંખ્યાઓ એનું પી છેદમાં ક્યુ સ્વરૂપ આપેલ છે અને આપણે એનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે આપણે જણાવવું છે, ભાગાકાર કરવાનો નથી। આપણે ભાગાકાર કર્યા વગર આપણે એ જે સંખ્યાઓ છે એનું જે દશાંશ નિરૂપણ છે એ શાંત છે કે અનંત આવૃત એ આપણે
કહેવાનું છે. તો એના માટે આપણે કેટલીક બાબતો ધ્યાન રાખીએ તો આપણે એને ભાગાકારની પ્રક્રિયા કર્યા વિના પણ કહી શકીએ કે એનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત. આપણને પી છેદમાં ક્યુ સ્વરૂપ આપેલું હશે. તો આપણને ત્રણ બાબતો ધ્યાન ઉપર રાખીશું. બુકમાં તમને પ્રમેય 1.5, 1.6 અને 1.7 આ પ્રકારે આપેલ છે, પણ આપણે એને નોંધ સ્વરૂપે ધ્યાનમાં રાખીએ તો આપણે આ ત્રણ નોંધ ધ્યાનમાં રાખવાની થાય. શું કરીશું? તો કોઈપણ પી છેદમાં ક્યુ સ્વરૂપને આપણે એનું દશાંશ સ્વરૂપ ફેરવવા માટે, એ દશાંશ સ્વરૂપ શાંત છે કે અનંત આવૃત, એના માટે આપણે ત્રણ બાબતો ધ્યાન ઉપર લઈશું. પહેલું કે કોઈપણ પી છેદમાં ક્યુ સ્વરૂપ આપેલું હોય, કોઈપણ પી છેદમાં ક્યુ સ્વરૂપ આપેલું હોય એના અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ હોય તો એ દૂર કરવું. અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ હોય તો દૂર કરવું. પહેલી પ્રક્રિયા આપણે આવું કરીશું કે અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ હોય તેને આપણે દૂર કરવું. ધારો કે આપણને 6/15 આપ્યા હોય તો આપણે અહીંયા 3 2 6 અને 3 5 15 3 સામાન્ય અવયવ દૂર કરી શકીએ, એટલે કે 2/5 મળે, એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ આપી દેવાનું પહેલું કામ આ કરવાનું. પછી છેદના અવયવ આપણે પાડી લેવાના, છેદ જે પણ હોય તે એના અવયવ પાડી દેવાના. જો છેદના અવયવમાં 2 ની કંઈક ઘાત અને 5 ની કંઈક ઘાત, એટલે આપણે એ સંકેત સ્વરૂપે દર્શાવ્યું છે કે 2 ની n ઘાત અને 5 ની m ઘાત, એટલે કે ધારો કે 2 ની 2 ઘાત આવે ને 5 ની 7 ઘાત આવે, તો આવા સ્વરૂપમાં હોય તેનું દશાંશ સ્વરૂપ શાંત મળી જાય. આપણે મૂકી શકીએ, આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે. પહેલું અતિ સંક્ષિપ્ત રૂપ આપવું, અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યા બાદ છેદના અવયવ આપણે પાડીશું. છેદના અવયવમાં માત્ર 2 ની કંઈક ઘાત અને 5 ની કંઈક ઘાત જ હોય તો એનું દશાંશ સ્વરૂપ કેવી મળી જશે? આપણને શાંત મળી જશે. ધારો કે 2 ની 7 ઘાત, 5 ની 2 ઘાત, તો એનું દશાંશ સ્વરૂપ આપણે કહી શકીએ કે શાંત જ હોય. હા, એવું પણ બને કે માત્ર 5 ની કોઈક ઘાત આવે અથવા માત્ર 2 ની કંઈક ઘાત આવે તો પણ શાંત હોઈ શકે. આપણે માત્ર 2 અને 5 અથવા એકલા 2 ની કંઈક ઘાત અને એકલા 5 ની કંઈક ઘાત, બરાબર સમજીશું કે છેદના અવયવમાં 2 ની કોઈક ઘાત અને 5 ની કોઈક ઘાત આવવી જોઈએ. જો 2 ની અને 5 ની કોઈક ઘાત હોય તો એનું દશાંશ સ્વરૂપ હંમેશા કેવું મળશે? આપણને શાંત. ત્રીજો મુદ્દો કે જો 2 અને 5 સિવાય કોઈ અવયવ આવી જાય છેદમાં, છેદના અવયવ પાડ્યા પછી જો છેદના અવયવમાં 2 અને 5 સિવાય બીજો કોઈ પણ અવયવ આવી જાય, ધારો કે 7 આવી જાય, 13 આવી જાય કે કોઈ પણ અવયવ આવી જાય, તો આપણે ત્યાં કહી શકીએ કે એવી સંખ્યાનું દશાંશ સ્વરૂપ એ અનંત આવૃત હશે. એવી સંખ્યાનું દશાંશ સ્વરૂપ એ અનંત અને આવૃત હશે. તો આ ત્રણ મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખીએ તો કોઈપણ ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર આપણે કોઈપણ પી છેદમાં ક્યુ સ્વરૂપ એનું જે દશાંશ સ્વરૂપ છે એ શાંત છે કે અનંત અને આવૃત એ આપણે કહી શકીએ. શું કરીશું? પહેલાં અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું, એટલે કે અંશ અને છેદમાં કંઈ ઉડતું હોય તો ઉડાડી દેવાનું. બીજા નંબરમાં છેદના અવયવ પાડી દેવાના, છેદના અવયવમાં માત્ર 2 ની કોઈક ઘાત, 5 ની કોઈક ઘાત હોવી જોઈએ, એટલે કે 2 અને 5 જ હોવા જોઈએ. હા, એકલા 2 હોય તો ચાલે, એકલા 5 હોય તો પણ ચાલે, પણ 2 અને 5 તો હોવા જોઈએ. એ સિવાયનો કોઈ અવયવ આવી જાય તો આપણે અનંત આવૃત હશે, અને 2 અને 5 હોય તો એનું દશાંશ સ્વરૂપ કેવું હશે? શાંત હશે. આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે આપણું કામ એકદમ ક્લિયર થઈ જાય. પહેલું એક્ઝામ્પલ આપેલ છે 13/3125. તો ઉપર 13 છે એટલે તો પહેલાં 13 અવિભાજ્ય સંખ્યા છે, એટલે ઉપર અને નીચે કોઈ ઉડશે નહીં. આપણે આના અવયવ પાડી દઈએ, 3125ના અવયવ પાડીએ તો 3125 એટલે 5 ભાગ ચાલશે, તો 5 6 25, 5 125, 5 25, 5 5 અને 5 1 અવિભાજ્ય અવયવો પાડતા તો તમે શીખી ચૂક્યા છો, તો આ તો આપણને આવડી જાય. તો 5 ની 5 ઘાત, ઉપર અને નીચે કંઈ ઉડતું નથી, તો આપણને આનું સ્વરૂપ આ પ્રકારનું મળ્યું 13/5
પાંચ કાત. હવે જોયું કે અતિ સંક્ષિપ્ત રૂપ તો હતું જાનું, કારણ કે આપણે ઉપર અને નીચે કંઈ ઉડાડી શકતા નહોતા. બીજું છેદના અવયવ, તો છેદના અવયવ પાડી દીધા. છેદના અવયવ પાડ્યા તો આપણને પાંચની પાંચ ઘાત, તો પાંચ મળે છે. બે ભલે નથી, પાંચ એકલો હોય તો પણ ચાલે. તો દશાંશ સ્વરૂપ શાંત મળે. કેવું મળશે? દશાંશ સ્વરૂપ આનું શાંત મળે. પાંચ છે એટલે ચાલે. હા, બે અને પાંચ સિવાય કોઈ અવયવ હોવો જોઈએ નહીં. હવે આપણે પ્રશ્ન નંબર બે એમાં સ્વાધ્યાય 1.4 આપ્યો છે કે જો દશાંશ સ્વરૂપ શાંત હોય તો આપણે મેળવવા છે. તો આનું દશાંશ સ્વરૂપ શાંત હોય તો આપણે બે કામ ભેગા જ કરી લઈએ કે જો દશાંશ સ્વરૂપ શાંત છે તો આપણે મેળવીએ તો 13/5 આપણે ભાગાકાર કરવાની પણ જરૂર પડશે નહીં. 13/31 આપણે શું લખી શકીએ? 5/5 આપણે અહીંયા એના ભાગ પાડે તો આપણને આવું મળ્યું. તો જેટલી વખત પાંચ હોય એટલી વખત બે કરી લેવાનું. આનું આપણે દશાંશ નિરૂપણ આપવા માટે શું કરવાનું? જેટલી વખત પાંચ હોય એટલી જ વખત બે કરી લેવાનું. તો પાંચ પાંચ વખત છે તો બેની પણ કેટલી ઘાત કરી દેવાની? 5. જેટલી વખત 5 હોય એટલી જ વખત 2, અથવા જો 2 હોત તો જેટલી વખત 2 હોય એટલી વખત 5. ટૂંકમાં 5 જેટલી ઘાત હોય એટલી જ 2 થવી જોઈએ, અથવા 2 જેટલી ઘાત હોય એટલી જ 5 ઘાત થવી જોઈએ. તો આપણે 2 5 નીચે વધારાની લખી તો ઉપર પણ 2 5 કરવી પડે. જેટલા છેદમાં વધારાના લખે એટલા અંશમાં વધારાના કરવા પડે. તો 13/2 એટલે 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16, 16 × 2 = 32 એટલે 13 × 2 = 32 એટલે 32. નીચે જુઓ વિદ્યાર્થી મિત્રો, 5 × 2 = 10 5 થઈ જાય. શું થઈ જાય? 10 5. 13 × 32 આપણે કરીશું તો આપણને મળશે 416. છેદમાં 10 5 એટલે 1 2 3 4 5, બરાબર. હવે આપણે આનું દશાંશ સ્વરૂપ આપવું હોય તો આપણે ભાગાકાર કરવાની જરૂર પડે નહીં, કારણ કે 1 2 3 4 5 તો 5 અંક પોઈન્ટ ડાબી તરફ ખસશે. તો આપણે આવું કરી શકીએ, 416 1 2 3 4 5 આટલી આપણે પોઈન્ટ મૂકવો પડશે. તો 0.00416 આપણને 13/31 દશાંશ સ્વરૂપ મળી જાય. તો આપણે દશાંશ સ્વરૂપ મેળવવા માટે જેટલી 5 હોય એટલી જ 2 કરી લેવાની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સમજાઈ જશે કે કેમ 2 અને 5 જ, તો 2 અને 5 હોય એટલે આપણે અહીંયા 10 થઈ જાય, 5 × 2 = 10 એટલે આપણે આનું ભાગાકાર કર્યા વગર પણ આપણે દશાંશ સ્વરૂપ આપી શકીએ. આવા એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. બીજો એક્ઝામ્પલ છે 17/8. બીજો એક્ઝામ્પલ આપણને આપેલ છે 17/8. તો 17 અને 8, તો પહેલું કામ તો આપણે શું કરવાનું? ઉપર અને નીચે કંઈ ઉડતું હોય તો ઉડાડવાનું, એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું. પણ નથી ઉડતું તો બીજી પ્રોસેસ કે છેદના અવયવ પાડી દેવા. તો છેદ 8 છે તો 8 અવયવ પાડીએ તો 2 4 8, 2 2 4 2 1 2, તો 2 3. તો આપણે શું લખી શકીએ? 17/2 3. હવે જો છેદમાં 2 અથવા 5 અથવા 2 અને 5 હોય તો એનું દશાંશ સ્વરૂપ કેવું મળે છે? શાંત. તો શાંત દશાંશ સ્વરૂપ મળે. છેદમાં માત્ર 2 અને 5 હોવા જોઈએ. એકલા 2 હોય તો પણ ચાલે, એકલા 5 કોઈ ઘાત હોય તો પણ ચાલે. તો 17/2 3, તો શાંત દશાંશ સ્વરૂપ આપણે મળશે. આપણે પ્રશ્ન નંબર 2 પણ જોડે જ ગણી લઈએ છીએ. તો આનું દશાંશ સ્વરૂપ મેળવવું છે તો 17/2 3. જેટલી 2 હોય એટલી જ 5 કરવી, અથવા જેટલી 5 હોય એટલી જ 2 કરવી. તો 2 3 છે તો આપણે 5 3 કરવી પડશે, કારણ કે 2 અહીંયા ઘાત છે તો બાજુમાં 5 3, તો ઉપર પણ 5 કેટલી ઘાત થઈ જશે? 3. 5 3 એટલે 5 × 5 × 5 એટલે 125. 5 × 5 × 5 એટલે 125. નીચે 5 × 2 = 10 10 3. 17/125 આપણે કરીશું તો 2125 રહેશે. અને નીચે
દસની ત્રણ ઘાત એટલે 1000 રહેશે. આનું આપણે દશાંશ સ્વરૂપ આપીએ તો આપણને 1, 2, 3 અંક, તો 1, 2 અને 3 તો 2.125, તો આપણને એનું દશાંશ સ્વરૂપ શાંત સ્વરૂપે મળી જાય છે. જો અહીંયા શાંત છે, તમે નવમામાં શીખ્યા હતા કે પોઈન્ટ પછી અમુક અંકો પછી જો કોઈ અંકો આવતા ન હોય તો એ દશાંશ સ્વરૂપ આપણે શાંત કહી શકીએ. તો આનું દશાંશ સ્વરૂપ આપણને કેવું મળે છે? શાંત મળે છે. ત્રીજો એક્ઝામ્પલ આપણને આપેલો છે કે 64/455. અહીં આપણે ઉપર અને નીચે કોઈ કોમન અવયવ નથી, એટલે આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આનું આ જ રહેશે, કારણ કે આપણે ઉપર નીચે કંઈ નહીં ઉડાડી શકીએ. છેદના અવયવ પાડીએ તો 455ના આપણે અવયવ પાડીએ તો પહેલાં 5 ભાગ ચાલશે, 5 91 7 13 13 1, તો આપણને 455ના આવા અવયવ મળ્યા. તો આપણે 64/5^7^13 આવું લખી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેદમાં 2 અને 5 સિવાય કોઈ અવયવ છે? હા છે. કયા? 7 અને 13. તો આ જે દશાંશ સ્વરૂપ છે, આ દશાંશ સ્વરૂપ અથવા દશાંશ નિરૂપણ કેવું હશે? અનંત અને આવૃત. કેવું હશે? અનંત અને આવૃત. કેમ? કારણ કે 2 અને 5 સિવાયના અવયવ કયા કયા છે? 13 અને 7. તો હંમેશા માત્ર આટલું ધ્યાનમાં રાખવાનું કે જો છેદના અવયવ પાડતા, છેદના અવયવ પાડતા જો 2 અને 5 સિવાયનો કોઈ અવયવ આવી જાય તો એનું દશાંશ નિરૂપણ આપણને કેવું મળશે? અનંત અને આવૃત. તેનું દશાંશ નિરૂપણ આપણને અનંત અને આવૃત મળશે. હવે આનું અનંત અને આવૃત મળે છે તો આપણે એનું દશાંશ સ્વરૂપ શાંત હોય તો જ મેળવવાનું છે. અનંત અને આવૃત હોય તો આપણે મેળવવાનું નથી. તો આપણે આટલું કામ પૂરું થઈ જશે. આટલે એના પછી 4 નંબરનું એક્ઝામ્પલ છે, 15/1600. 15/1600. વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા ભાગ ચાલે છે 3×5 અને 320×5 કરો તો 3×5 = 15 અને 320×5 કરો તો 1600 થશે. તો આપણે 5 અને 5 ઉડાડીએ તો 3/320 આપણને મળશે. તો ઉપર નીચે આપણે જે ઉડતા તે ઉડાડી દીધા, તો આ અતિ સંક્ષિપ્ત રૂપ મળી ગયું. હવે આપણે કામ, પહેલી પ્રક્રિયા પૂરી થઈ અહીંયા, જો ઉપર નીચે કોઈ સામાન્ય અવયવ હોય તો એ દૂર કરવું, તો આપણે કરી લીધું. હવે આપણે શું કરીશું? બીજી પ્રોસેસ, છેદના અવયવ. તો છેદના અવયવ પાડીએ તો 320ના અવયવ આપણે પાડીએ તો આપણને 2 160, 2 80, 2 40, 2 20, 2 10, 2 5 અને 5 1. તો આપણને 2 ની 1, 2, 3, 4, 5, 6 ઘાત, તો 2 ની 6 ઘાત × 5 ની 1 ઘાત, 5 ની 1 ઘાત, 5 એક જ વખત છે એટલે 5 ની 1 ઘાત આવા અવયવ મળે છે. તો આપણે 320ના અવયવ પાડીએ તો 2 ની 6 ઘાત અને 5 ની 1 ઘાત આવું મળે છે. તો આપણે લખી શકીએ 15/1600. આપણે શું કર્યું? તેણે 3/320. એને હવે આપણે શું લખી શકીશું? 3/320 એટલે શું આવ્યું? 2 ની 6 ઘાત × 5 ની 1 ઘાત. છેદના અવયવમાં માત્ર જો 2 ની m ઘાત અને 5 ની n ઘાત જેવા હોય તો દશાંશ સ્વરૂપ કેવું મળે? શાંત મળે. તો આનું દશાંશ નિરૂપણ, દશાંશ નિરૂપણ શાંત છે, કારણ કે છેદમાં 2 અને 5 જ અવયવ છે, 2 અને 5 સિવાય કોઈ અવયવ છે નહીં. હવે એમાં પ્રશ્ન નંબર 2 છે, આપણે જોડે જ કામ પૂરું કરીએ કે આપણે એને દશાંશ નિરૂપણ શાંત છે તો આપણે મેળવીએ. તો શું કરીશું? 3/2 ની 6 ઘાત × 5 ની 1 ઘાત. હવે આપણે દશાંશ નિરૂપણ શાંત છે તો આપણે મેળવવું છે. તો જેટલી વખત 2 હોય એટલી વખત 5 કરવાનું, અથવા જેટલી વખત 5 હોય એટલી વખત 2 કરવાનું. પણ અહીંયા તો 2 6 વખત છે અને 5 1 વખત છે, તો ઓછું 5 1 જ વખત છે. તો હજુ આપણે શું કરવું પડશે સરખું કરવા માટે? 5 ની 5 ઘાત, 5 ની 1 ઘાત તો છે જ, 5 ની 5 ઘાત કરીએ તો 5 ને 6 થઈ જાય ને. તો નીચે 5 ની 5 ઘાત વધારાની કરી તો ઉપર પણ 5 ની કેટલી ઘાત થશે? 5 ઘાત. તો 3×5 ની 5 ઘાત, 3×5 ની 5 ઘાત. અહીંયા 2 ની 6 ઘાત × જો 5 1 જ વખત હતું, આપણે બંને સરખા કરવા માટે જેટલી વખત 2 હોય એટલી વખત 5 કરવા માટે આપણે 5 1 જ વખત હતું, તો કેટલી વખત ખૂટતો હતો? 5 ની 5 ઘાત ખૂટતી હતી, તો 5 ની
પાંચ ઘાત કરી તો પાંચની કેટલી થઈ ગઈ છ, તો જેટલી વખત બે છે એટલી વખત પાંચ આપણને મળી ગયો. તો ત્રણ ગુણ્યા પાંચની પાંચ ઘાત કરીશું તો આપણને 3125 મળશે. 3125 અહીંયા નીચે પાંચ દૂ દસ, એની કેટલી ઘાત થઈ જશે? છ ઘાત. હવે આપણે 3 × 3125 આવું કરીએ, 3 × 3125 તો આપણને મળશે 9375. 9375 અને છેદમાં 10^6 એટલે એકના પાછળ 1, 2, 3, 4, 5 અને 6 મીંડા આવી જાય. એકના પાછળ જેટલા ઘાત હોય એટલા મીંડા આપણે મૂકી દેવાના. હવે આપણે આને દશાંશ સ્વરૂપે દર્શાવવું છે તો આ પોઈન્ટ 6 અંક હશે, તો 9375 છ અંક હશે એટલે 1, 2, 3, 4, 5, 6, તો 1, 2, 3, 4, 5, 6 અહીં આપણે પોઈન્ટ મૂકવો પડશે. તો શું જવાબ મળશે આપણને? 0.00975. તો આ પ્રકારના એક્ઝામ્પલ આપણે ગણી શકીએ. તો આપણે કોઈ પણ પી છેદમાં ક્યુ સ્વરૂપ આપ્યું હોય એ પી છેદમાં ક્યુ સ્વરૂપ એનું શાંત દશાંશ સ્વરૂપ મળશે કે અનંત આવૃત મળશે એ આપણે આ બાબત એના છેદના અવયવ પાડવાના. છેદના અવયવમાં જો 2 અને 5 હોય તો એનું દશાંશ સ્વરૂપ શાંત મળે, 2 અને 5 સિવાયનો જો કોઈ અવયવ હોય તો એનું દશાંશ સ્વરૂપ આપણને અનંત આવૃત મળશે. તો આપણે આ રીતે એક્ઝામ્પલ ગણી શકીએ. વિદ્યાર્થી મિત્રો, એના પછીનું એક્ઝામ્પલ છે 5મા નંબરનું, 29/343. પહેલું કામ, આપણે ઉપર નીચે કંઈ ઉડતું હોય તો ઉડાડવાનું, અહીંયા કશું જ નહીં ઉડે. બીજું, છેદના અવયવ પાડી દેવાના. તો 343ના આપણે અવયવ પાડીએ તો 343, તો પહેલાં 7 ભાગ ચાલશે, તો 7 × 49, 7 × 7 અને 7 × 1, તો 29. 343 એટલે આપણે શું લખી શકીએ? 343 એટલે 7^3, આપણને આવું મળે છે. તો છેદમાં 2 અને 5 સિવાય અવયવ છે? હા છે. તો 2 અને 5 સિવાય જો કોઈ અવયવ હોય તેનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. આટલું જ આપણે ધ્યાનમાં રાખવાનું. 3 જ પ્રક્રિયાઓ છે. અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ હોય તો ઉડાડી દેવાનો, બીજામાં છેદના અવયવ આપણે પાડી દેવાના, છેદમાં અવયવમાં જો 2 અને 5 સિવાય કોઈ અવયવ હોય તો આપણું કામ એટલે પૂરું લખવાનું કે એનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે, અને જો 2 અને 5 હોય તો એનું દશાંશ નિરૂપણ શાંત છે, અને શાંત હોય તો આપણે મેળવી શકીએ. 6મા નંબરનું એક્ઝામ્પલ છે, અહીંયા તો આપણને અવયવ સ્વરૂપે જ આપી દીધું છે. છેદમાં 2^3, 5^2, તો 2 અને 5 જ છે, તો દશાંશ નિરૂપણ શાંત છે આપણે કહી શકીએ, કારણ કે 2 અને 5 જ છે એટલે દશાંશ નિરૂપણ કેવું મળશે? શાંત છે. ચલો શાંત હોય તો આપણે મેળવીએ, શાંત હોય તો જ આપણે દશાંશ નિરૂપણ મેળવવાનું છે. 2^3, 5^2. શું કરવાનું? તો 23/ 2^3 અને 5 2 જ વખત છે, 2 3 વખત છે અને 5 2 વખત છે, તો જેટલી વાર 2 એટલી વાર 5 કરી દેવો પડે આપણે. તો 2^3, 5^2 એટલે 5 હજુ એક વખત ખૂટે છે, તો ઉપર પણ 5 એક વખત, જેટલું નીચે લખો એટલું ઉપર લખવું પડે. તો 23 × 5, 23 × 5^5 એટલે 5. અહીંયા જુઓ, 2 3 વખત ગુણ્યા 5 2 વખત જ હતો, આપણે આના જેટલો કરવા માટે એક વખત ગુણ્યું, તો 5 પણ કેટલી વખત થઈ ગયો? 3 વખત. 23 × 5 એટલે 115, અને 5 × 10^3, તો આપણે 115/10^3 એટલે 1, 2 અને 3 મીંડા 1000 થશે. તો 1, 2, 3 પોઈન્ટ ખસે, તો શું લખી શકીશું? 0.115. તો કોઈ પણ પ્રકારનો ભાગાકાર કર્યા સિવાય આપણે દશાંશ નિરૂપણ કરી શકીએ. 7મા નંબરનું એક્ઝામ્પલ છે, 2^2, 5^7, 7^5. અહીંયા તો 7 આવી જાય છે, ઉપર ચેક કરવાનું પહેલાં ઉડે છે કંઈ નહીં ઉડે, અહીંયા પણ ઉપર અને નીચે કંઈ ઉડશે નહીં. તો 7^5
तो सात आवी जाए छे, माटे आनु दशांश निरूपण अनंत अने आवृत छे। दशांश निरूपण केवु छे? अनंत अने आवृत। केम? कारण के बे अने पांच सिवायनो अवयव छे, तो एकदम सरल छे विद्यार्थी मित्रों, छेदना अवयवमां बे अने पांच होय तो ज दशांश निरूपण शांत थाय, ए सिवायनो कोई अवयव आवी जाय तो दशांश निरूपण केवु थई जाय? अनंत अने आवृत। छ छेदमां पंदर, विद्यार्थी मित्रों अहीं आपणे खास ध्यान राखवानुं, जो तमे सीधा अवयव पाड़ो तो पांच गुण्या त्रण तो त्रण छे, पण जो त्रण ऊपर उड़ी जशे, त्रण गुण्या बे, अहीं त्रण गुण्या पांच, त्रण त्रण उड़ी जशे, तो आपणने शुं मळशे? बे छेदमां पांच। तो ऊपर नीचे सामान्य अवयव त्रण हतो ए आपणे उड़ाड्युं, नहींतर छेदमां आम तो एवुं पहेला जोई शको तो आपणे के त्रण छे, पण आपणे ऊपर नीचे पहेला कोई सामान्य अवयव होय तो आपणे एने उड़ाड़वो पड़े छे, तो ऊपर अने नीचे त्रण उड़ी जशे तो बे छेदमां पांच। चलो बीजी प्रक्रिया, पांचना अवयव, तो पांचना अवयव तो पांच ज पड़शे, पांच एक वखत, तो छेदमां पांच अथवा बे अथवा बे अने पांच होय तो दशांश निरूपण केवुं मळे? शांत मळे। तो दशांश निरूपण शांत छे, शांत होय तो आपणे मेळवीए बे छेदमां पांच। पांच एक ज वखत छे, तो जेटली वखत पांच एटली वखत बे करी दईए, तो ऊपर पण बे, नीचे बे वधारणा करे तो ऊपर पण बे, तो बे गुण्या बे एटले चार, पांच दू दस, चार भाग्या दस एटले शुं आवी जशे? जीरो पॉइंट चार। तो आवा कोईपण एक्जाम्पल आपणे गणी शकीए। शुं करीशुं? सौथी पहेला आपणे अंश अने छेदमां सामान्य अवयव उड़ाड़वानो, बीजा नंबरमां छेदना अवयव पाड़ी देवाना, ત્રીજા નંબરના છેદના અવયવમાં બે પાંચ કે બે અથવા પાંચ હોય તો જ એનું દશાંશ સ્વરૂપ શાંત મળે, જો બે અને પાંચ સિવાયનો કોઈ અવયવ હોય તો એનું દશાંશ સ્વરૂપ કેવું મળે? અનંત આવૃત। જો શાંત દશાંશ સ્વરૂપ હોય, શાંત દશાંશ સ્વરૂપ, તો આપણે આ રીતે મેળવી શકીએ, જેટલી વખત બે હોય એટલી વખત પાંચ કરીને આપણે મેળવી શકીએ। તો આપણે સ્વાધ્યાય 1.4માં આ પ્રકારના એક્ઝામ્પલ કરી શકીએ। હવે છેલ્લો એક્ઝામ્પલ છે પ્રશ્ન નંબર ત્રણ। પ્રશ્ન નંબર ત્રણ આપણને એવું કહે છે કે નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે, આ વાસ્તવિક સંખ્યાઓ આપી છે એનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે, દરેક માટે જણાવો કે સમ્ય છે કે નહીં, જો સમ્ય હોય તો પી છેદમાં ક્યુ સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવ વિશે શું કહી શકશો? જોઈએ આપણે, પહેલું તમે નવમામાં શીખ્યા છો કે શાંત અને અનંત આવૃત, જેનું દશાંશ નિરૂપણ શાંત અને અનંત આવૃત હોય એ સંખ્યાઓ સમ્ય સંખ્યાઓ છે। એ સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? સમ્ય સંખ્યાઓ છે, અને જેનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત હોય, નવમામાં શીખ્યા છો તમે, જેનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત હોય તો એ સંખ્યાઓ એ આપણી કેવી સંખ્યાઓ છે? અસમ્ય સંખ્યાઓ છે। આ બંને બાબતો નવમામાં શીખ્યા હતા। શાંત એટલે અમુક અંકો પછી પૂર્ણ થઈ જતો હોય, શાંત કહેવાય, અંકો ચાલુ ને ચાલુ ન રહેતા હોય તો એ શાંત કહેવાય, અંકો ચાલુ ને ચાલુ રહેતા હોય પણ એકનું એક જૂથ બેવડાતું હોય, ધારો કે પાંચ પોઈન્ટ સાત 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 આ રીતના જ અંકો આવતા હોય તો એ અનંત આવૃત કહેવાય। તો આ અને આ બંને સમ્ય સંખ્યાઓ છે, પણ જો જૂથ બેવડાતું ન હોય અને અનંત હોય, એટલે કે પાછળ જે પોઈન્ટ પછીના અંકો છે અસ્તવ્યસ્ત આવતા હોય, ગમે તે આવતા હોય, તો એવી સંખ્યાઓ અનંત અનાવૃત હોય ને એ અસમ્ય હોય। અસમ્ય સંખ્યાને આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ નહીં, જ્યારે શાંત અને અનંત આવૃત સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ, એ નવમા ધોરણમાં પણ તમે શીખી ગયા છો। તો 43.1234567891 અહીંયા આટલા અંક પછી પાછળ કોઈ અંક છે નહીં, પાછળ કોઈ અંક છે નહીં, ડેશ 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 કર્યું હોત તો એનો મતલબ કાગળ ચાલુ ને ચાલુ હોત, પણ આટલો પૂર્ણ થઈ જાય છે, તો આ જે સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ શાંત છે।
દશાંશ નિરૂપણ કેવું છે? શાંત, કારણ કે શાંત થઈ જાય છે, આટલાથી આગળ કોઈ અંક છે નહીં. ચલો, શાંત હોય તો તે કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. ચલો, આનું પી છેદમાં ક્યુ સ્વરૂપ આપણે લખીએ તો ક્યુના અવિભાજ્ય અવયવ આપણે જોયું આપણા હાલ જ આગળના એક્ઝામ્પલમાં, કે જો છેદમાં ક્યુમાં 2 અને 5 અથવા એકલો 2 અને 5 હોય તો જ એનું દશાંશ નિરૂપણ કેવું મળે? શાંત મળે. તો ક્યુના અવિભાજ્ય અવયવોમાં ફક્ત 2 અથવા 5 અથવા 2 અને 5 હોય તો એના છેદના જો અવયવ પાડીએ તો 2 અથવા 5 અથવા 2 અને 5 હોય. તો છેદના અવયવમાં એના 2 અથવા 5 અથવા 2 અને 5 હશે. આપણે કહી શકીએ આ પ્રકારે, આનું આપણે લખવું હોય તો પણ લખી શકીએ, 1 2 3 4 5 6 7 8 અને 9 છે તો 43 1 2 3 4 5 6 7 8 9 છેદમાં 1 કરીને પાછળ આપણે 9 મીંડા મૂકી શકીએ. પી છેદમાં ક્યુ સ્વરૂપ લખવું હોય તો પણ આપણે લખી શકીએ. બીજા નંબરનો એક્ઝામ્પલ છે 0.120, પછી પાછા 1200 છે, પછી પાછા 12000 છે. આ પ્રકારે 12 પછી એક જ 0 છે, પછી 12 પછી 2 0 છે, 12 પછી 3 0 છે, 12 પછી 4 0 છે, ડેશ 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 છે, એનો મતલબ કે આ અનંત છે. તો દશાંશ નિરૂપણ અનંત અને, ચલો અહીં આપણે જોઈએ તો એકના એક જૂથ આવતું નથી. આ પ્રકારે હોત 4.72727272 આ 9મા ધોરણમાં તમે શીખી ગયા છો, એના પણ વિડીયો લેક્ચર ચેનલ ઉપર મૂકેલ છે જો આપે જોવા હોય તો. તો 4.727272 આ પ્રકારે હોય તો આવી સંખ્યાને તમે 9મામાં આવી રીતે દર્શાવતા 7, 2 અને ઉપર 12. તો આવી સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ અનંત આવૃત કહેવાય, અનંત આવૃત કહેવાય. એકના એક અંકો આવૃત થતા હોય તો આવું હોય 1.23 ના ઉપર 12 તો અનંત આવૃત કહેવાય. પરંતુ આ તો એકના એક અંકો આવતા નથી તો અનંત અનાવૃત કહેવાય. કેવી સંખ્યા કહેવાય? અનંત અનાવૃત. અને અનંત અનાવૃત હોય તો એ કેવી સંખ્યા થશે? અસમમેય. તો આ અસમમેય સંખ્યા છે, તેને પી છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય નહીં. અને પી છેદમાં ક્યુ સ્વરૂપે ન લખી શકાય એટલે અવિભાજ્ય અવયવ વિશે આપણે કહી, સમમેય હોય તો જ કહી શકીએ, અસમમેય માટે પી છેદમાં ક્યુ સ્વરૂપ આપણે મૂકી શકીએ નહીં. તો દશાંશ નિરૂપણ કેવું છે? અનંત અનાવૃત, કારણ કે આવા પ્રકારના જૂથ બેવડાતા નથી, અહીંયા એવું જૂથ કોઈ બેવડાતું નથી એટલે અનંત અનાવૃત છે. માટે એ સંખ્યા કેવી છે? અસમમેય. છેલ્લો એક્ઝામ્પલ છે 43.1234567891012 આપ્યું છે, એનો મતલબ શું થતું હશે? કે 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 પછી ફરીથી આ રીતે આવતું હશે 1 2 3 4 5 6 7 8 9 ફરીથી એ રીતે આવતું હશે. એટલે એનો મતલબ કે આ જે સંખ્યા છે એ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને એકનું એક જૂથ 1 2 3 4 5 6 7 8 9 ફરીથી એનું એજ આવશે, ફરીથી એનું એજ આવશે એટલે અનંત અને આવૃત છે. કેવી છે? અનંત અને આવૃત. માટે કેવી સંખ્યા થશે? સમમેય સંખ્યા છે. હવે સમમેય સંખ્યા છે પરંતુ એનું જે છેદમાં નિરૂપણ છે આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપ કરીએ તો પી છેદમાં ક્યુ સ્વરૂપમાં અનંત અને આવૃત હોવાથી 2 અને 5 સિવાયનું પણ કોઈક અવયવ હશે. તો ક્યુના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 સિવાયનો પણ અવયવ હોય, 2 અને 5 સિવાયનો પણ કોઈક અવયવ હોઈ શકે જે અવિભાજ્ય અવયવ હશે, 2 અને 5 સિવાયનો પણ અવિભાજ્ય અવયવ હોય. કેમ? કારણ કે એનું દશાંશ નિરૂપણ કેવું છે? અનંત આવૃત. તો આપણે
અહીંયા આપણા પ્રથમ પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓનું કામ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાસ્તવિક સંખ્યાઓના જે પ્રકરણ છે એમાં કેટલી બાબતોનો અભ્યાસ કર્યો? તો આપણે સૌ પ્રથમ શરૂઆતમાં યુક્લિડની ભાગ પ્રવિધિ, યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય, એના પછી અંકગણિતનું મૂળભૂત પ્રમેય, એના ઉપરથી ગુસા લસા, યુક્લિડની રીતે ગુસા, અને એના પછી આપણે સમ્મે અસમ્મે સંખ્યાઓ પરના એક્ઝામ્પલ આપણે જોયા. તો તમે આ બધા જ વિડીયો એકવાર ફરીથી જો જોઈ લેશો તો તમને દરેકે દરેક આખા પ્રકરણનો ખ્યાલ આવી જાય. તો આપણે અહીંયા પ્રથમ પ્રકરણનું કામ અહીંયા પૂર્ણ થાય છે.